નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન રિશાન વિડિયો લેક્ચરમાં ફરીવાર તમારું સ્વાગત કરું છું વર્ગ 2 ની અંદર આજે આપણે જે સૌરમંડળના સૂર્યના જે ગ્રહો છે એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ પહેલા વર્ગની અંદર તો કે ભાઈ પૃથ્વી પછી સોરી સૌપ્રથમ બુધ પછી શુક્ર અને પૃથ્વી આના વિશે આપણે વાત કરી ત્રણ ગ્રહો વિશે માહિતી મેળવવા આપણે એવું તમને કીધું હતું કે આપણે પૃથ્વીનો એક ઉપગ્રહ છે જેને આપણે ચંદ્ર કહીએ છીએ એક જ ઉપગ્રહ છે ચંદ્ર કહીએ છીએ બરાબર એના વિશે ત્યારબાદ ચોથો ઉપગ્રહ છે આપણો મંગળ અને પાંચમો ગ્રહ છે એ ગુરુ આના વિશે આપણે આજે માહિતી મેળવવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રો નોટબુક લઈ પેન લઈ અને તૈયાર થઈ જાઓ જે મહત્વના મુદ્દાઓ છે એ તમારે નોટ કરવાના છે બરાબર તો આજે પ્રકરણ 9 ની અંદર આપણે સૂર્યના જે ગ્રહો છે એના વિશે માહિતી મેળવી ત્યારબાદ હવે આપણે પૃથ્વીનો જે ઉપગ્રહ છે આ ચંદ્ર શું છે ઉપગ્રહ છે તો પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ એટલે ચંદ્ર આ ખાસ યાદ રાખજો તમને એમ પૂછવામાં આવે કે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે ત્યારે તમારે લખવાનું છે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે ચંદ્ર છે એવું તમારે લખવાનું છે ત્યારબાદ આપણે જોઈએ તો પૃથ્વી તથા પોતાની ધરી પર એક આંટો પૂર્ણ કરતા ચંદ્ર કેટલો સમય લે છે પૃથ્વી પર કેટલો ફરે છે ચંદ્ર બરાબર છે આ માની લો ચોક છે એ ચંદ્ર છે આ છે એ પૃથ્વી છે હવે ચંદ્ર પોતાની ધરી પર તો ફરશે સાથે સાથે પૃથ્વીની ચારે બાજુ પ્રદક્ષિણા કરશે તો એક ચક્ર પૂર્ણ કરતા ચંદ્રને 29.5 દિવસ લાગે છે જો પૃથ્વી તથા પોતાની ધરી પર એક આંટો પૂર્ણ કરતા 29.5 દિવસ લાગે છે બરાબર છે તો આપણે એમ કહીએ કે ભાઈ એક મહિનો થઈ જાય એક ચક્ર પૂર્ણ કરતા બરાબર સારું હવે આપણે જોઈએ તો ચંદ્ર ઉપર વાતાવરણ નથી બરાબર આ ઉપરાંત ત્યાં પાણી પણ નથી જો આ બે વસ્તુ હોય તો જીવન શક્ય બને પરંતુ આ વાતાવરણ પણ નથી પાણી પણ નથી એટલા માટે ચંદ્ર ઉપર જીવન શક્ય નથી તમને એવું પૂછાય કે ચંદ્ર ઉપર શા માટે જીવન શક્ય નથી તો તમારે લખવાનું છે કે ચંદ્ર ઉપર વાતાવરણ અને પાણી નથી એટલા માટે ચંદ્ર ઉપર જીવન શક્ય નથી પૃથ્વી ઉપર જીવન શક્ય છે શું કારણ કે પૃથ્વી ઉપર પાણી છે અને વાતાવરણ આ બંને છે એટલા માટે પૃથ્વી ઉપર જીવન શક્ય છે હવે આપણે વાત કરીએ કે ચંદ્ર છે એ પોતાનો પ્રકાશ નથી ચંદ્રને પોતાનો પ્રકાશ નથી તો ચંદ્ર આપણે તો સાંજે ચંદ્રનો જે પ્રકાશ પડે એ ક્યાંથી આવતો હશે તો ચંદ્ર ઉપર જે પ્રકાશ પડે છે એ સૂર્યનો પ્રકાશ છે કોનો પ્રકાશ છે સૂર્યનો બરાબર જો ચંદ્રને પોતાનો પ્રકાશ હોય તો એ સ્વયં પ્રકાશિત કહેવાય પરંતુ ચંદ્રને સૂર્યનો પ્રકાશ પડે છે એટલે એને પરપ્રકાશિત એવું કહેવામાં આવે છે ચંદ્રને કોનો પ્રકાશ છે સૂર્ય ચંદ્રને પ્રકાશિત કરે છે ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પડે એટલે ચંદ્ર છે ઝળહળી ઉઠે અને એનું તેજ એ પૃથ્વી ઉપર પડે છે એવું આપણે કહી શકીએ છે એટલા માટે ચંદ્ર છે એ પર પ્રકાશિત છે કેવો છે પર પ્રકાશિત ઉપગ્રહ આ ખાસ ધ્યાન રાખવાનું છે હવે ચંદ્રની સપાટી પર મોટી મોટી ઉલ્કા આપણે ઉલ્કા વિશે માહિતી મેળવી બરાબર ખડકોનો એવો ટુકડો છે કે જે વાતાવરણમાં આવતા સળગી ઉઠે ઘણા ખડકના ટુકડા સળગી ઉઠતા નથી બરાબર તો આપણે એને ઉલ્કા પાત કહીએ તો આવી ઉલ્કાઓ છે ચંદ્રની સપાટી પર પડે છે ઉલ્કા પાત એટલે ઉલ્કા પડવી
ક્યાં પડે છે તો કે ચંદ્રની સપાટી પર જ્યારે પડે છે ત્યારે ત્યાં વિશાળ ખાડા પડી જાય છે શું પડી જાય છે વિશાળ ખાડાઓ પડી જાય છે બરાબર હવે આ ઉપરાંત ચંદ્રની સપાટીની વિશેષતા એટલે કે મૃત જ્વાળામુખી આવેલા છે ચંદ્રની સપાટી પર શું આવેલું છે મૃત જ્વાળામુખી બરાબર સક્રિય નથી પરંતુ મૃત છે બરાબર હવે આપણે માહિતી મેળવવાના છે મંગળ ગ્રહ વિશે તો મંગળ ગ્રહ વિશે આપણે ઘણીવાર જાણ્યું છે આપણે જાણતા હોઈએ છીએ ટીવીમાં ન્યૂઝમાં આપણે સાંભળતા હશું છતાં પણ આપણે જોઈએ મંગળ ગ્રહ છે એ લાલ રંગનો ગ્રહ છે કેવા રંગનો ગ્રહ છે લાલ રંગનો તમને પ્રશ્ન પૂછાય મંગળ ગ્રહ કેવા રંગનો ગ્રહ છે અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે લાલ રંગનો ગ્રહ કયો છે તો તમારે શું લખવાનું છે કે લાલ રંગનો ગ્રહ એ મંગળ ગ્રહ છે આવું તમારે લખવાનું છે સારું આ ઉપરાંત લાલ રંગનો તો ગ્રહ છે ત્યારબાદ એ સુંદર છે કેવો છે સુંદર આપણને ગમી જાય એવો અને ચમકતો ગ્રહ છે આ ખાસ યાદ રાખજો મંગળ ગ્રહ લાલ રંગનો છે દેખાવે સુંદર છે અને ખૂબ જ પ્રકાશ આપતો હશે એટલા માટે ચમકતો ગ્રહ છે એવું આપણે કહી શકીએ છીએ સર આ ઉપરાંત છે કે મંગળ ગ્રહ ઉપર વાતાવરણ છે પરંતુ બહુ ઓછું છે એટલા માટે અહીં આછું વાતાવરણ એવું કીધું છે બરાબર સજીવોને જે પ્રમાણે વાયુઓની જરૂર પડે એટલું બધું વાતાવરણ ત્યાં જોવા મળતું નથી આછું વાતાવરણ જોવા મળે છે બરાબર એટલે વૈજ્ઞાનિકો ત્યાં જીવન છે કે કેમ અથવા તો એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે બરાબર હવે આપણે જોઈએ કે મંગળ ગ્રહ ઉપર ઋતુઓ પ્રમાણે એટલે કે આપણે કેમ અહીંયા શિયાળો ઉનાળો ચોમાસુ આવી ઋતુઓ અનુભવીએ છીએ તો મંગળ ગ્રહ ઉપર ઋતુઓ છે આવી પરંતુ ત્યાં શું વિરોધાભાસ જોવા મળે કે ભાઈ પૃથ્વી ઉપર માની લો કે અત્યારે શિયાળો છે તો ઠંડી છે એ સપ્રમાણ પડે બહુ ઠંડી પડતી નથી પરંતુ મંગળ ગ્રહ છે એમાં જો શિયાળો હોય તો ખૂબ ઠંડી પડે ઉનાળો હોય તો ખૂબ ગરમી પડે તો આવો એક વિરોધાભાસ વિરોધાભાસ મીન્સ કે આની કરતાં જે વાતાવરણ છે એ વધારે પ્રમાણમાં ઠંડી હોય તો ક્યાંક મંગળ ગ્રહ પર વધારે ઠંડી હોય બરફ જામી જાય પાણી શું થઈ જાય બરફ જામી જાય એટલી ઠંડી પડે એટલે ખૂબ ગરમી પડે છે ઉનાળામાં ખૂબ ગરમી પડે છે અને શિયાળામાં ખૂબ ઠંડી પડે છે આટલા માટે ત્યાં જીવન શક્ય હોવાની સંભાવના છે પરંતુ બહુ ઓછી છે બરાબર હવે મંગળ ગ્રહને બે ઉપગ્રહ છે કેટલા ઉપગ્રહ છે બે ઉપગ્રહ છે આ બે ઉપગ્રહના નામ છે યાદ રાખો એકનું નામ ફોબોસ અને બીજાનું નામ ડેમોસ આવા બે ઉપગ્રહો મંગળ ગ્રહને આવેલા છે બરાબર આના વિશે તમને પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન ના પૂછાઈ શકે હા માત્ર સંખ્યા પૂછાઈ શકે કે મંગળ ગ્રહને કેટલા ઉપગ્રહ છે તો તમારે લખવાનું મંગળ ગ્રહને બે ઉપગ્રહો છે જો તમને આ યાદ રહે તો લખવાનું ચોક્કસ કે મંગળ ગ્રહને બે ઉપગ્રહ ક્યાં ક્યાં છે ફોબોસ અને ડેમોસ આ બે ઉપગ્રહો આવેલા છે આ નામ એટલા માટે લખ્યા છે આપણી માહિતી માટે જનરલ નોલેજ માટે ગુરુ ગુરુનો અર્થ થાય વિશાળ અથવા તો મોટું શું થાય વિશાળ અથવા તો મોટું તો ગુરુ છે બહુ જ વિશાળકાય ગ્રહ છે મહાકાય ગ્રહ છે એવું આપણે કહી શકીએ છીએ બરાબર તો ગુરુની વિશેષતા શું છે તો અહીંયા છે આપણે જે રીતે તમને ખ્યાલ હશે કે અહીંયા મંગળ ગ્રહ વિશે આપણે કેવા રંગમાં એના વિશે માહિતી નથી લાલ તો ગુલાબી જેથી કરીને આપણને માહિતી યાદ રહે કે મંગળ ગ્રહ લાલ રંગનો ગ્રહ છે એવી રીતે અહીંયા મેં ગુરુ છે એનો જેવો રંગ છે એવા જ કલરથી અહીંયા માહિતી લખી છે કે ભાઈ ગુરુ ગ્રહ છે એનો રંગ છે આશા પીળાશ રંગનો
એટલે કે સફેદ જેવો દેખાય પરંતુ આછો પીળો રંગ છે એ ગુરુ ગ્રહ ધરાવે છે તમને એમ પૂછાય કે ગુરુ ગ્રહનો રંગ કેવો છે ત્યારે તમારે લખવાનું કે ગુરુ ગ્રહ આછા પીળા રંગનો છે ત્યારબાદ ગુરુ ગ્રહ ઉપર એના જે ધ્રુવ છે એની સપાટી ઉપર એમ કહો બરફની સપાટી છે બરાબર છે એટલા માટે ગુરુ છે એ ઠંડો ગ્રહ છે કેવો ગ્રહ છે ઠંડો તો અહીંયા હું તમને એવો પ્રશ્ન પૂછું કે કયો ગ્રહ ઠંડો ગ્રહ છે તો તમારે લખવાનું કે ગુરુ નામનો ગ્રહ છે એ ઠંડો ગ્રહ છે એવો તમારે જવાબ લખવાનો છે તો ગુરુ કેવો ગ્રહ છે ઠંડો ગ્રહ છે ત્યારબાદ ગુરુ ઉપર વાયુઓનું આવરણ આવ્યું છે શેનું આવરણ આવ્યું છે વાયુનું પછી આપણે તમને વાત કરી કે સૌર મંડળનો એટલે કે સૂર્યમાં જે આઠ ગ્રહો છે એમાં સૌથી મોટો ગ્રહ તો એ કયો ગ્રહ છે ગુરુ ગ્રહ છે કયો ગ્રહ છે ગુરુ ગ્રહ છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે હવે આપણે જોઈએ કે ભાઈ ઘણાને ઉપગ્રહ હોય ઘણાને ન હોય બરાબર છે તો બુધને ઉપગ્રહ હતા શુક્રને ઉપગ્રહ હતા પૃથ્વીને એક ઉપગ્રહ હતો પછી મંગળને બે ઉપગ્રહ હતા એવી રીતે ગુરુને 79 ઉપગ્રહ કેટલા 79 કેટલા 79 ઉપગ્રહો ગુરુ ધરાવે છે હવે ગુરુની સપાટી છે એ દૂરબીનથી આપણે ગુરુ ગ્રહને જોઈએ તો ટપકા ટપકા વાળી સપાટી દેખાય છે તમે ગૂગલની અંદર સર્ચ કરશો તો ગુરુ ગ્રહની આકૃતિ અથવા એના વિશે માહિતી આપણને મળશે અને આ ટપકા વાળી સપાટી જોઈએ તો આપણને બહુ જ ગમી જાય એટલે મનોરમ્ય લાગે છે એવી આ સપાટી કોની ગુરુ ગ્રહની જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસમાં આપણે ચંદ્ર મંગળ અને ગુરુ આ ત્રણ વિશે માહિતી મેળવી ચંદ્ર ઉપગ્રહ વિશે માહિતી મેળવી ગ્રહોમાં મંગળ અને ગુરુ વિશે માહિતી મેળવી તો તમે બધા આ જે ટોપિક છે મહત્વના એ તમારી બુકમાં લખ્યા હશે અને એવી અપેક્ષા રાખું છું કે તમને બધાના માહિતી સમજાણી હશે બરાબર અહીંયા આપણો વર્ગ પૂર્ણ કરશું ફરી પાછા મળશું આપણે બીજા વર્ગની ત્યારે આના પછીના જે ગ્રહો છે એના વિશે આપણે માહિતી મેળવશું ત્યાં સુધી ધન્યવાદ અસ્તુ જય હિન્દ